દક્ષિણ ગુજરાતની તમામ હોસ્પિટલોમાં બ્લડની જરૂરિયાત વાળા દર્દીઓને વિનામૂલ્યે બ્લડ આપવાની જાહેરાત કિરણ હોસ્પિટલની બ્લડ બેંક દ્વારા કરવામાં આવી હતી, જે અંગે કિરણ હોસ્પિટલના સંચાલકોએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. સુરતની સૌથી મોટી હોસ્પિટલ કિરણ હોસ્પિટલ હરમેશ દર્દીઓને સારી સારવાર આપવા માટે કટિબદ્ધ રહેશે, ત્યારે દક્ષિણ ગુજરાતની તમામ હોસ્પિટલોમાં બ્લડની જરૂરિયાત વાળા દર્દીઓને વિનામૂલ્યે બ્લડ આપવાની જાહેરાત કિરણ હોસ્પિટલની બ્લડ બેંક દ્વારા કરવામાં આવી હતી. આ અંગે કિરણ હોસ્પિટલના સંચાલકોએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ જણાવ્યું હતું કે માનવ સમાજમાં લોકો માટે રક્તદાન કરનારની સંખ્યા ખૂબ જ વિશાળ છે. આવા રક્તદાતાઓના મનમાં કિરણ હોસ્પિટલની બ્લડ બેંક દ્વારા વિનામૂલ્યે બ્લડ આપવાની જાહેરાત કરી છે. તો વધુમાં જણાવ્યું હતું કે દર્દીઓને વિનામૂલ્યે બ્લડ આપવાની જાહેરાત કરાતા અમને ગૌરવ થાય છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતની કોઈ પણ હોસ્પિટલમાં દાખલ હોય તેવા દર્દીઓને વિનામૂલ્યે બ્લડ આપવામાં આવશે અને રક્તદાતાઓને સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધીમાં અમૂલ્ય રક્તનું દાન કિરણ હોસ્પિટલની બ્લડ બેંકમાં આપી સહયોગ આપવા અપીલ પણ કરી હતી. કિરણ હોસ્પિટલની બ્લડ બેંક દ્વારા દર્દીઓને મફત બ્લડ આપવાની જાહેરાત કરાઈ. જોકે રોજે 700 થી વધારે બોટલ રક્તની જરૂરિયાત ઊભી થશે, જેથી લોકો વધુમાં વધુ રક્તદાન કરે તેવી પણ અપીલ કરવામાં આવી હતી. રિપોર્ટિંગ ન્યૂઝ અર્ચના સરોદે સાથે સુનિલ પાટીલ, સ્પીડ ન્યૂઝ 17, સુરત. મિત્રો, કિરણ હોસ્પિટલ દ્વારા આજે એક ઐતિહાસિક નિર્ણય લેવાનો આવશે કે દક્ષિણ ગુજરાતની કોઈ પણ હોસ્પિટલમાં દાખલ દર્દી હોય અને એમને રક્તની જરૂર પડે તો એને વિનામૂલ્યે કાયમી કિરણ હોસ્પિટલમાંથી આપવામાં આવશે. કિરણ હોસ્પિટલને અમારી જે લેબ છે, બેંક છે, એ આના માટે સંપૂર્ણ સક્ષમ છે. એટલે દક્ષિણ ગુજરાતના લોકોને અમે આ રક્ત પૂરું પાડવા માટે વિનામૂલથી કાલથી આપવાનું શરૂ કરી રહ્યા છે. મિત્રો, મને જણાવતા આનંદ થાય છે કે આખા દેશમાં અંગદાનમાં કોઈ જગ્યાએ વેપાર નથી, એટલા માટે જે રક્તદાતાઓ વારંવાર રક્તનું દાન કરે છે આવા રક્તદાતાઓની અપીલ અને એના માનમાં કિરણ હોસ્પિટલ આ નિર્ણય લે છે. એના માનમાં લોકોને ફ્રી ઓફ વિનામૂલ્યે રક્ત આપવાનું આયોજન કર્યું છે કિરણ હોસ્પિટલે. એટલે એક માનવ સેવામાં અનેક સેવા કાર્ય હોય છે, એમાં પોતાના શરીરનું રક્ત બીજા માટે, જે ઓળખતા નથી, કોઈ ના જાતના ભેદ વગર બીજાને જ્યારે આપે છે અને એ એક માનવ સેવાને જોડવા માટેનું એક માનવ અને વચ્ચે આત્મીયતા ઊભું કરવા માટેનું એક મોટું, એટલે કે માનવ સેવાનો મુંગટ કહી શકાય આને. તો આ રક્તદાતાઓની અપીલને ધ્યાનમાં રાખીને એના માનમાં અમે વિનામૂલ્યે આ રક્તદાન, જે કંઈ લોકોને રક્તની જરૂર પડે એના માટેની વ્યવસ્થા કરી છે. આપના માધ્યમથી હું દક્ષિણ ગુજરાતના રક્તદાતાઓ જે વારંવાર રક્તદાન કરે છે એમને પણ વિનંતી કરું છું કે અમારે કિરણ હોસ્પિટલમાં સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી આપ રક્ત આપી શકશો. કેમ કે અમારે રોજે 300 થી વધારે બોટલની જરૂરિયાત પડશે, તો આપ રક્ત આપશો ત્યારે આપણે બીજાને ઉપયોગી થઈ શકશું. અને 15 થી 45 વર્ષના બધા રક્તદાન કરી શકે તો આવા લોકોને પણ હું અપીલ કરું છું કે આપ જ્યારે જ્યારે આ રક્ત આપવાનું જરૂર પડે ત્યારે કિરણ હોસ્પિટલમાં રોજે રક્તદાન કરવા માટેની વ્યવસ્થા કાયમી શરૂ રહેશે. તો આપ પણ બધા આ વ્યવસ્થાને સહયોગ કરશો, આપણે બધા જ સાથે મળી અને એક ઊંડા કાર્યને, કદી જે કોઈને 5 બોટલની જરૂર પડી, કોઈને 10 બોટલની જરૂર પડી, વિનામૂલ્યે કિરણ હોસ્પિટલ તમામ લોકોને રક્ત આપશે. આપ મીડિયાના લોકોને પણ હું અપીલ કરું છું કે આપના માધ્યમથી દક્ષિણ ગુજરાતના વ્યક્તિ વ્યક્તિ સુધી આ સંદેશો પહોંચે એવા આપના સહયોગની પણ અપેક્ષા રાખું છું. આભાર.